અને હવે વાત કરીએ બનાસકાંઠાની। બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારથી લઈને પર્વતીય વિસ્તારમાં વરસાદ ઓછો છે। અષાઢી બીજ બાદ ખેડૂતોએ વાવેતર તો કરી દીધું હતું, પરંતુ વાવેતર કર્યા બાદ જે વરસાદ થવો જોઈએ તે નથી થયો। બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો 3,57,000 હેક્ટરમાં ખરીફ સિઝનમાં વાવેતર થયું છે। જો વરસાદ ન આવે તો આ તમામ વાવેતર નિષ્ફળ જાય તેવી શક્યતા છે। એક તરફ એક વિસ્તારમાં ભૂગર્ભ જળ ઊંડા જવાથી ખેડૂતો પિયત વિસ્તારમાં પાણી નથી મેળવી શકતા, જ્યારે બીજી તરફ બિન પિયત વિસ્તારમાં વરસાદ વગર વાવેતર કરેલો વિસ્તારમાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। અષાઢી બીજ જાતિ રીતે થોડો છોટો એક બે વખત થોડોક વરસાદ વાવણી લાયક થોડો સામાન્ય છો તો એના પછી બિલકુલ વરસાદ છો નથી। અને વરસાદના કારણે એવું લેવાનું કે હાલ વરસાદ નથી ને જે વાવેતર જે ખેતી કોરી જગ્યા પડી હતી એમાં વાવેતર થઈ ગયું છે અને એમાં હવે પાક ઉગ્યો છે, પણ વરસાદ વગર એ પાક પણ ખૂબ નુકસાન જાય એવું છે। બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં વાવેતર થઈ ચૂક્યું છે। જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ વધુ 10 દિવસ સુધી વરસાદ ખેંચાય તેમ છતાં ખેતીના પાકોને નુકસાન થઈ શકે તેવી શક્યતા નહીવત છે। પરંતુ જો વરસાદ 10 દિવસથી વધુ ખેંચાશે તો ખેતીના પાકને મોટું નુકસાન થશે। જિલ્લાના પિયત વિસ્તાર તેમજ બિન પિયત વિસ્તારમાં વરસાદના પાણીની મુશ્કેલી સર્જાઈ રહી છે। ચાલુ વર્ષે ખરીફ ઋતુની અંદર 3,67,000 જેટલું વાવેતર થયેલું છે જુદા જુદા પાકોમાં, પણ હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો એકંદરે વરસાદ થોડા અંતરે પડી રહેલો છે એટલે પાકની પરિસ્થિતિ હાલમાં સારી છે। પાક સુકાવાની શક્યતા રહેલી નથી, પરંતુ જો વરસાદ 10-15 દિવસ પછી થોડો લેટ આવે વરસાદ તો એકંદરે પાકની પરિસ્થિતિમાં સંભવિત નુકસાન થવાની શક્યતા રહેલી છે।